પહેલો પહેલો પ્રશ્ન છે કમ્પ્યુટર વિશે બે ત્રણ વાક્ય સમજાવો કમ્પ્યુટર વિશે બે ત્રણ વાક્ય લખો અને કમ્પ્યુટર વિશે માહિતી સમજાવો તો કમ્પ્યુટર વિશે આપણે બે ત્રણ વાક્ય લખીએ તો કમ્પ્યુટર છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે તે ઝડપી ગણતરી કરતું એક આધુનિક યંત્ર છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે તે માનવીએ બનાવેલું હોવાથી કમ્પ્યુટર માનવ સર્જિત યંત્ર છે કમ્પ્યુટર આપેલ આદેશ ઉપર પ્રક્રિયા કરી આપણને યોગ્ય જવાબ આપે છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે કમ્પ્યુટર માનવીએ બનાવેલું હોવાથી તે માનવ સર્જિત પણ છે કમ્પ્યુટર આપેલ આદેશ ઉપર પ્રક્રિયા કરી આપણને યોગ્ય જવાબ આપે છે બીજો પ્રશ્ન છે કમ્પ્યુટર સાથે જોડી શકાતા હોય તેવા કોઈ પણ આઠ સાધનના નામ આપો તો એ આપણે આગળ પણ સમજી ગયા કમ્પ્યુટર સાથે સીપીયુ જોડાયેલું હોય છે આ ઉપરાંત માઉસ જોડાયેલું હોય છે કીબોર્ડ જોડાયેલું હોય છે અને આ ઉપરાંત આપણે બીજા ઘણા બધા સાધનો પણ જોડી શકીએ છીએ તેમાં છે સ્પીકર વેબ કેમેરા મોનિટર સ્કેનર પ્રિન્ટર વગેરે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા દરેકના કાર્યો સમજાવો પહેલું છે ઇનપુટ ઇનપુટનું કાર્ય શું છે એવા સાધનો કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરની કોઈ માહિતી આપીએ છીએ તેવા સાધનોને ઇનપુટ સાધનો કહેવાય એવા સાધનો કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરને કોઈ માહિતી આપીએ છીએ તો એવા સાધનોને ઇનપુટ સાધનો કહેવાય એવા સાધન કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરની કોઈ માહિતી આપીએ છીએ તેવા સાધનોને ઇનપુટ સાધન કહેવાય અને ઇનપુટ સાધન છે માઉસ કીબોર્ડ જેના દ્વારા આપણે કમ્પ્યુટરની માહિતી આપીએ છીએ બીજું પ્રોસેસિંગ તો માહિતી આપ્યા પછી કમ્પ્યુટર એ માહિતી ઉપર પ્રક્રિયા કરે છે તે જે માહિતી ઉપર કમ્પ્યુટર પ્રક્રિયા કરે છે તો એ પ્રક્રિયા જે સાધન દ્વારા થાય તેને પ્રોસેસિંગ યુનિટ કહેવાય પ્રોસેસિંગ એવું સાધન કે જે આપેલી માહિતી ઉપર પ્રક્રિયા કરે છે એવું સાધન કે જે આપેલી માહિતી ઉપર પ્રક્રિયા કરે છે તેને શું કહેવાય છે પ્રોસેસિંગ પ્રોસેસિંગ યુનિટમાં આવશે કમ્પ્યુટરમાં સીપીયુ કે જેની અંદર આપણે આપેલી માહિતી ઉપર પ્રક્રિયા થાય છે આપણે કમ્પ્યુટરની માહિતી આપીએ છીએ કીબોર્ડ દ્વારા અને માઉસ દ્વારા આપણે જે માહિતી આપીએ છીએ એ માહિતી ઉપર પ્રક્રિયા સેવા થાય છે સીપીયુમાં હવે ત્રીજું છે આઉટપુટ એવા સાધનો કે જે કમ્પ્યુટર દ્વારા અપાતા જવાબ દર્શાવે છે એવા સાધનો કે જે કમ્પ્યુટર દ્વારા અપાતા જવાબ આપણને બતાવે છે તેમાં આવશે મોનિટર અને પ્રિન્ટર કે જે આપણે બતાવેલા આપણે આપેલા જે પ્રશ્ન હોય તેનો જવાબ કોણ આપે છે આઉટપુટ યુનિટ અને આઉટપુટ યુનિટ છે મોનિટર અને પ્રિન્ટર આ બંને કમ્પ્યુટરમાં આઉટપુટ યુનિટ છે એટલે કે જ્યારે આપણે કમ્પ્યુટરને કોઈ માહિતી આપીએ તો એ માહિતી ઉપર પ્રક્રિયા સીપીયુમાં થાય છે અને ત્યાર પછી આપણને જવાબ ક્યાં મળે છે મોનિટર ઉપર એટલે કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હવે છે સ્ટોરેજ એવા સાધનો કે જે માહિતીનો સંગ્રહ કરે છે એવા સાધનો કે જે માહિતીનો સંગ્રહ કરે છે દાખલા તરીકે ડીવીડી પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક એવા સાધનો કે જે માહિતીનો સંગ્રહ કરે
ક્યાં થાય, ત્યાર પછી આપણને જે જવાબ મળે તે મોનિટર ની સ્ક્રીન ઉપર મળે। જો આપણે આપેલા જવાબ ને એટલે કે જે આપણને કમ્પ્યુટરે આપેલો જવાબ છે તો એ જવાબ ને આપણે જો કાયમી માટે સાચવવો હોય તો એ ફાઇલ ને આપણે સંગ્રહ એટલે કે ફાઇલ ને આપણે સેવ પણ કરી શકીએ છીએ। અને સંગ્રહ કર્યા પછી એ ફાઇલ આપણા કમ્પ્યુટર ની અંદર સ્ટોર થાય છે। તો એ સ્ટોર જે કરતા હોય એવા સાધનોને સ્ટોરેજ સાધન કહેવાય। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એક આઉટપુટ યંત્ર છે, તેમાં આવશે મોનિટર। બીજું, કમ્પ્યુટરમાં અવાજને સંગ્રહ કરવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે, તેમાં આવશે સ્પીકર। કમ્પ્યુટરમાં અવાજને સંગ્રહ કરવા માટે સ્પીકર ઉપયોગી છે। ત્રીજું, સ્કેનરના ઉપયોગથી ખાલી જગ્યાને કમ્પ્યુટરમાં સંગ્રહી શકાય છે, તેમાં આવશે ફોટો। ચોથું, ખાલી જગ્યામાં ઘણી બધી માહિતી સંગ્રહી પણ શકાય છે, તેમાં આવશે પેન ડ્રાઈવ। પાંચમું, ખાલી જગ્યાના ઉપયોગથી કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપી શકાય છે, તેમાં આવશે પ્રિન્ટર। છઠ્ઠું, ખાલી જગ્યા એક આઉટપુટ યંત્ર છે, તેમાં આવશે પ્રોજેક્ટર। હવે આપણે પ્રશ્ન 3 જોઈએ। છોડતા છોડો, એમાં પહેલું છે, ડીવીડીનો ઉપયોગ કરવા માટે શું જોઈએ, તેના જવાબમાં આવશે ડીવીડી ડ્રાઈવ। બીજું, માહિતીને કાગળ ઉપર છાપવા માટે શું જોઈએ, તેમાં આવશે પ્રિન્ટર। ત્રીજું, જીવંત ચિત્રને દુનિયાના બીજા છેડે મોકલવા માટે શું જોઈએ, તેમાં આવશે વેબ કેમેરા। ચોથું, કોઈ દસ્તાવેજને કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે શું જોઈએ, તેમાં આવશે સ્કેનર। પાંચમું, કમ્પ્યુટરમાં ગીત સાંભળવા માટે સ્પીકર। છઠ્ઠું, 1 TB જેટલી માહિતી સંગ્રહ કરવા માટે, તેમાં આવશે USB ડ્રાઈવ। સાતમું, કમ્પ્યુટરમાં અવાજ સંગ્રહવા માટે માઇક। અને આઠમું, એક નાની અને હેરફેર કરી શકાય એવો માહિતી સંગ્રહવાનું સાધન, તેમાં આવશે પેન ડ્રાઈવ। આ પ્રશ્ન 1, 2 અને 3 તમારે તમારી સ્વામાં લખવાના છે। આ સાથે આપણે પાઠ 1 પૂરો કરીએ છીએ। થેન્ક યુ।